એપ્રિલથી માંડી અને જૂન મહિનાની 15 તારીખ સુધીની અંદર જે ખરીદાનો, એમાં અરવલ્લી ડિસ્ટ્રિક્ટ અને બોટાદ ડિસ્ટ્રિક્ટની અંદર જે રીતે ખરીદાનો, જે મગફળી ખરીદાનો, એની અંદર આજની તારીખે અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં 8,80,00,000 રૂપિયા બાકી. આજે 4 મહિના પછી તમે જે સવાલ કર્યો ને, અને આજે બોટાદના લોકો, તમારી સ્ક્રીન ઉપર મેં હમણાં બપોર સાંભળતો હતો, તો બોટાદના ખેડૂતો ત્યાં જઈ અને આવેદન પત્ર આપે છે અને એવું બોલે છે. એક ખેડૂતે પોતે બોલતા બોલતા એને જીભ છતરતી હતી, એમાં એ બોલ્યા કે આના કરતા તો મેં 50 રૂપિયા ઓછા લઈને કે 100 રૂપિયા ઓછા લઈને માર્કેટમાં આપી દીધું હોત ને તો મારા પૈસા તો રોકડા, મને 4 મહિનાનું વ્યાજ તો જોત ને, 4-4 મહિના સુધી લેટ કરે છે. એટલે સરકાર એની પાસેથી એક તો હાથ ઉપર રાખે છે, ટેકાના ભાવે ખરીદ્યા પડે, આમ કર્યું તેમ કર્યું, ખેડૂતોને અમે ક્યારે કોઈ ના પડે ભાવ આપ્યા, પણ કેટલા દિવસે માર્કેટ યાર્ડમાં જાય તો બીજે દિવસે બીજી કલાકે આજે 4 મહિના પૈસા. બાબુભાઈ શું હાલત થાય ખેડૂતની જયારે એને